नमस्कार मित्रों, मित्रों हूँ छु पिनलगिरी गोस्वामी। आज ની વિડિયો માં વાત કરીશું ગુજરાત માં વરસાદ ની આગાહી ની। પ્રથમ વાત કરીએ તો હાલ જે સિસ્ટમ સક્રિય છે તેની। અત્યારે જ્યારે ઉત્તર ભારત ના ઉત્તરી પટ્ટા માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયો છે, રાજસ્થાન તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ, મધ્યપ્રદેશ તરફ એક સાયક્લોનિક સિસ્ટમ, ઉત્તર ગુજરાત ના ઉત્તરી પટ્ટા માં પણ સાયક્લોનિક સિસ્ટમ ની અસર આજ રોજ જોવા મળશે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આજે પણ ઘણા ખરા વિસ્તારોમાં કરા સાથે વરસાદ થઈ શકે છે અને મોડી સાંજે એટલે કે 6 વાગ્યા બાદ વરસાદની શક્યતા વધુ લાગી રહી છે। ખાસ કરીને અત્યારે જ્યારે ગુજરાતમાં ભેજવાળા પવનો જોવા મળી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો આપણને મળી રહ્યા છે। ઉપરાંત જે સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થઈ છે અને અત્યારે જે મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે જેનું બંધારણ તૂટવાનું નામ દેતું નથી, એટલે કે આગામી આપણને 23-24 માર્ચ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી પણ સંભાવના છે। હવે મિત્રો, આજ રોજ પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળી શકે છે। પવન અંદાજિત 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક વિસ્તારોમાં જોવા મળે, જ્યાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય અને નુકસાનીવાળો પવન પણ હોઈ શકે છે। ત્યારે મિત્રો, બીજી તરફ વાત કરીએ તો આજે કોઈ કોઈ વિસ્તારમાં તાપ તડકો નીકળે, પરંતુ તે 2-3 કલાકના સમયગાળાનો હોઈ શકે છે। ત્યારબાદ બપોર બાદ ફરીથી વાદળછાયું વાતાવરણ શરૂ થઈ જશે અને આપણને જાણીએ છીએ કે વરસાદી વાતાવરણ હંમેશા આપણને મોડી સાંજે જ મળતું હોય છે, એટલે કે ઠંડક જ્યારે પ્રસરતી હોય છે ત્યારે વરસાદની તીવ્રતામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે। હવે મિત્રો, આજે તારીખ 19 માર્ચ છે, ત્યારે આજે ક્યાં વરસાદની શક્યતા વધારે છે? તો આજે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં વરસાદની શક્યતા છે। તમામ વિસ્તારોની માહિતી આપી દઈએ તો આજ રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ, અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ઉપરાંત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, ઉપરાંત કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે, પરંતુ ગઈકાલની તીવ્રતામાં થોડો નોંધપાત્ર ઘટાડો પણ નોંધાઈ શકે છે। આગામી 24 કલાકમાં વરસાદનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ જશે, પરંતુ એક દિવસના વિરામ બાદ એટલે કે તારીખ 21 માર્ચથી ફરીથી વરસાદી વાતાવરણ સર્જાશે અને તારીખ 23 માર્ચ સુધી ચોક્કસથી વાતાવરણ સર્જાશે અને 23 માર્ચ પછી એટલે કે 24 માર્ચથી વાદળો વિખરાવાનું શરૂ થઈ જશે અને એક વરસાદી વાતાવરણ પણ વિદાય લે તેવી સંભાવના છે। એટલે આપણે ચોક્કસથી હજુ પણ 23-24 માર્ચ સુધી વરસાદી વાતાવરણની અસર આપણને ગુજરાતને થનારી છે। એટલે મિત્રો, ખેડૂતો થોડા સાવચેત રહો, એલર્ટ રહો। અને બીજી તરફ અત્યારે જ્યારે વીજળી પડવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે, ગત એક સપ્તાહમાં વીજળી પડવાથી ગુજરાતમાં અનેક વ્યક્તિઓના મૃત્યુ થયા છે, ત્યારે મિત્રો આપણે અવારનવાર કહીએ છીએ કે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જઈને દામિની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। તેની અંદર તમારા વિસ્તારથી લઈને 40 કિલોમીટરના વિસ્તારમાં વીજળી પડશે કે કેમ, વીજળી થશે કે કેમ, તમામ પ્રકારની માહિતી તમને એડવાન્સમાં આપી દે છે, જેથી તમે સુરક્ષિત જગ્યાએ જઈ શકો। એટલે મિત્રો, આપણે કહી શકીશું કે જીવ હશે તો જીવન હશે, એટલે આપણે પોતે સાચવવું ખૂબ જ જરૂરી છે અને આ એક ગવર્મેન્ટ એપ્લિકેશન છે, એટલે તમે વિશ્વાસ પણ તેના ઉપર મૂકી શકો છો। એટલે મિત્રો, થોડા સાવચેત રહો, એલર્ટ રહો। ત્યારે બીજી તરફ અત્યારે કરા સાથે પણ વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે મોટા મોટા કરા પડવાને કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થયું છે, કોઈ કોઈ જગ્યાએ તો ભારે નુકસાનીના સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોના પાકને કહી શકાય કે અસહ્ય નુકસાન થયું છે, જેથી સરકાર પણ તેમની સામે જોવે તેવી અમારા ચેનલ વતી નમ્ર અપીલ છે। તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદી અગત્યની આગાહી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો, નમસ્તે।